જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજા માને. જય શ્રી કૃષ્ણ. કયો બાકી બાકી? બાસન હવાર હવાર બા હવાર હવાર ફારસ કરી નાખે છે. અને આ માણા ગંધર ઓગો વયો ગયો. મેં આ સાઈડ બેહેરું થી આમ વયો ગયો. ઈ કોની છે? કેટલી ઠેલા પડી છે પહેરો ને? કેટલી કઈ નથી. બેસ રહી મને બતાવો ઠેલો. ઠેલો તો મારે હારે દેવાનો, ઠાકડી બાંધી દેવાનો. ઓઢાડ્યું કઈ થાકડી ઠેલો બાંધો એક દવાનો ને કપડાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ પગે લાગે પગે તો લાગી દાદા ને પગે લાગી લે. દાદા ને પગે લાગે. હાલો પીન નાખ દો નીચે. હાલો હાલ આમ જો ખરી. જો આપણે કાલે રાઈટ નો વ્યૂ લીધો તો હવે જો આ દિવસ નો વ્યૂ. આપણે દિવસે રંગોળી નો ફોટો બતાવીએ. ભાઈ વિખી નાખે રંગોળી. જો અહીં નાસ્તા નો પ્રોગ્રામ છે. આજે જો સુભાગ્ય પરિવાર નું સ્નેહ મિલન છે તો અહીં નાસ્તા નો પ્રોગ્રામ છે. સેવ ખમણી રાખી છે. આ બધા ડીશું ભરે છે. અહીં કાંદા નું કામકાજ હાલે છે. નકરાજ બાદ બાદ કરે છે. ઝઘડો થાય છે. ઝઘડો થાય છે કે નહીં? જો આપણું સુહાગ્ય પરિવાર નું સ્નેહ મિલન છે તો બધા ભેગા થયા છે. અહીં બધા જો જેન્ટ્સ લોકો છે. નાસ્તો આવી ગયો છે. બધાને જય શ્રી કૃષ્ણ. પૂરી કરજો પ્લેટ બધા. આ છે સમગ્ર સુવાગ્ય પરિવાર ની લેડીઝ આર્મી. લેડીઝ આર્મી માં યુદ્ધ ચાલી રહ્યું છે. નક્કી નથી થતું કોને ક્યાં ઉભું રહેવું. ઓકે પોઝ મળી રહ્યો છે. પોઝ મળી રહ્યો છે. સુવાગ્યા પરિવાર ને સમગ્ર લેડી આર્મી.
હાલો હાલો હાર આવ્યો હવે રેડી રેડી હાલો બધા હાલો બધા દાંત દેખાડજો દાંત હા બસ હવે રેડી જો આ મોટા વડીલ લોકો છે બધા આપણા સુહાગ્યા પરિવારના સમગ્ર જેન્ટ્સ મોટા વડીલ લોકો આ બાજુ જો આ બધા નાના જુઓ સુહાગ્યા પરિવારના બધા આપ્યો મોટા માતા દાંત કા ડોલી કાસ નાખેલા ન્યા કોઈ છડવાની મને મમ્મી કી ભાળે કોઈ દી છડ્યા છો તે એક દી કેવું છે ઓય ભગત છડ્યો મારા દાબમાં બેજો ભાઈ જોન તો ઘરે ગઈ દઉં એક દી મેં કીધું કે આ છે ને તે ના પડી તો અહીંયા સમ્રાટની વાડીમાં કાસ ઠેકીને અંદર જાય અને પછી મારવા છોડી લાકડા એમ ભાઈ ને કીધું સમાધાન કરવા લઈ ગયા ખબર છે અને આ બે ભાઈ છે ને શાકપુર સમાધાન કરવા લઈ ગયા એક ઘર રોવે હે માડી હે માડી પછી એક વાર પડ્યું તો કોણ આમ આવેલા આપણા આપણા બધા માંથી રાજભા ને આપડી બધા મંદિર ત્યાં ત્રણ માળ થી ગયા ત્રીજો માળ ખાવ હલકો કે હું પેલા માળા ચડ્યો ભગત કે હું ત્રીજા માળા ચડ્યો ત્રીજા માળા ચડ્યો નંબર તો હે ખુરશી ભાઈ રાખી હું કીધું ખબર કે જો હું ખૂતો આમ આમ ખૂતો આમ ખૂતો અને ત્યાંથી ડાયરેક્ટ ભાંગીને તો ત્રીજા માળા ગયો હું તો આવ્યો હું તો ખૂતો પાવડર લેવા જતો સામે એક છોકરો બહુ પાવર કરતો આનો દોસ્ત પછી હું કીધું ખાના થોડીક વાર દેહ હાટુ રેવા દે પાછો દેવા દે રાજા ને બે શું કીધું માવડ ને અંદર વીણી વીણી ગિલોરી બનાવી ગિલોરી બનાવી ને પછી ઉપર ના ધાબા માં તણાઈ ગયા સિમેન્ટ નો ટાંકો સિમેન્ટ ના ટાંકા આડા હંતણ પછી કે આનું નિશાન ટાંકો અરે કામ કર્યો હવાએ ગિલોરી માં અવળો પથરો ને નિશાન કર્યું બોલે બારી માં 60% તો બને ને બારી માં કાણું અને પછી ઓલા ભાઈ ઉપર ચડ્યા કે આ ભૂતી સિમેન્ટ કેવું જાવું કે સમજો ઉતા ઉતા ઓલા લાગણી કેમ હોય કે ઉતા 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 દાદરા ઉતરી ગયા પછી હું કર્યો ખબર પડી કે તો મરાઈ ગયા આમ કાશ ફોડ નાખ્યો ધરો ખબર આ હું તેને ઓલો હું પેલી રૂમ માં આ બે સેલી રૂમ માં ભૂઈ ગયા ઓલા ભાઈ ગોતતા ગોતતા આવે ઉપર ના ધાબે મારા ઘર માં પત્રો મારી પડ્યો તેને હું તા કે અમારો છોકરા તો હું તાર પછી પછી હમણાં તો આ મમ્મી ની કોઈ સાસુ જ ન પડવા દે અમારા છોકરા ન હોય કે અમારા છોકરા હું છે ઓલા ભાઈ ધાબે જત ન્યાય ના છે ને ટાકા માંથી ગિલોરી એમને પછી પકડાણા પછી માર્યા કે હું કર્યું પછી તો હું કરે ગોળી આવે એ ગોળી નાખી ને આમ ફોડો ને ચી કરતી ઉપર આપણે ઘરે પડી ભાવ બાજુ બેઠો મને કઈક નવો પ્રયોગ કરો જો તેને કીધી દૂધ ની ઢગલી ગોળી હોય ને ગોળી ને કાપી નાખી મને એમ છે કાઢી ગયા.
ફટાફટ ગયા વાળ ક્યાં છે કેવડી ક્યાં ખબર પછી વારા રેખા એમાં ભાંધો ને એવું આવે છે ને અવડી કોઈ લઈ આવે દોરો લઈ આવે ઓપર પછી બધા ઉતર હળવડો ટેબલ તેથી નું નામ પડી કે એમને ટીભુ જો બધા જેન પછી નું જેન ઊંધું નથી એટલે એને વાટે રાખ્યા છે જો બધા જમવા બેસી ગયા છે ઊંધું શાક ને રોટલી જો વાગી ગયા છે 6:30 ને જમવાનું શું બનાવવાનું છે ને હજી નક્કી નથી થતું શું બનાવી કઈ નક્કી નથી અજય એવું કહે છે કે આપણે રેડીમેડ લઈ આવીને હું એમ કહું છું ઘરે બનાવી નાખે હવે જોવી શું કરવી તૈયાર લાવવું છે કે બનાવવાનું છે આજે આપણે કાકાની ઘરે ગયા ને તો હું મારા દિયર બહુ જ આપણે જૂની જૂની વાતો બધી મને કરતા હતા બહુ બધી વાતો કરી બહુ મજા આવી તમે કાલના વિડીયોમાં જોજો આપણે બહુ મજા આવી છે દાંત જ એટલા આવે છે મને તો છે ને પેટમાં દુખતું હતું બહુ જ એટલા દાંત કાઢ્યા આપણે નાના હતા ને ત્યારે હજી પણ ખેપાની જ હતા પણ કે થોડુંક બહાર ન આવતું એની પો